કોરોના મહામારી વચ્ચે ભાવનગરની આત્મનિર્ભર બની મહિલાઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી છે, જે પ્રકૃતિની જાળવણી માટે વનસ્પતિજન્ય પદાર્થયુક્ત વેદશાસ્ત્રોક્ત આધારિત જુદા જુદા 9 પ્રકારની હાથી ઘોડા વનસ્પતિઓ વગેરેની માટીમાંથી બનાવવામાં આવી છે. લક્ષ્મીજીનું સકારાત્મક ઉર્જા પ્રદાન કરનાર તમામ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિમાંથી વિઘ્ન હરનાર વિઘ્નહર્તાની માટીની મૂર્તિ શુદ્ધ વસ્તુઓ દ્વારા હસ્તકલાથી તૈયાર કરવામાં આવે છે. આ મૂર્તિઓનું લોકો ઘરે જ વિસર્જન કરી શકે છે, જે માટે પ્રકૃતિઓની ખાસ જાળવણી માટે ધ્યાન રાખીને મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું છેલ્લા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ બનાવું છું. અહીંયા ભાવનગર ખાતે મારી સાથે ઘણી બધી બહેનો પણ જોડાયેલી છે, અને આ કામની અંદર અમને વધારે સારો આગળ હવે આ વર્ષથી વધારે વધુ સારો રિસ્પોન્સ મળવા લાગ્યો છે. અમારી મૂર્તિની અંદર ખાસ વિશેષતા એ છે કે અમે જે મૂર્તિઓ બનાવીએ છીએ એ ઇકો ફ્રેન્ડલી તો છે જ, એટલે વાતાવરણને અનુકૂળ હોય, પર્યાવરણને અનુકૂળ હોય એવી મૂર્તિ તો છે જ, પરંતુ એની સાથે સાથે અમે એમાં વિશેષ 9 પ્રકારની જુદી જુદી માટી નાખીએ છીએ, જે ખાસ ગણેશની મૂર્તિ બનાવવામાં લેવામાં આવે છે. જેમ કે હાથીની માટી, અશ્વની માટી, એવી બધી અનેક જુદી જુદી માટીઓ ભેળવી અને સાથે ગોબર ભેળવીને આ પ્રકારની માટીઓ અનેક સાઇઝમાં બનાવીએ છીએ, જેમાં 9 ઇંચથી શરૂ કરીને 4 ઇંચથી શરૂ કરીને 31 ઇંચ 32 ઇંચ સુધીની મૂર્તિઓ અમારી પાસે છે. એમાં જે અમે અનેક પ્રકારનું જુદું જુદું મટીરિયલ વાપરીએ છીએ, કલર વાપરીએ છીએ કે બીજી વસ્તુઓ વાપરીએ છીએ, તો એ પણ પર્યાવરણને અનુકૂળ હોય એ પ્રકારની વસ્તુઓનો અમે ઉપયોગ કરીએ છીએ, અને એન્ટિક લાગે એ પ્રકારની, એટલે વિશેષ ડિઝાઇનમાં અમારી મૌલિકતા સાથેની મૂર્તિઓની ડિઝાઇન અમે કરીએ છીએ. રિસ્પોન્સ આ વર્ષથી આપણે જોઈએ તો વધારે રિસ્પોન્સ મળવા લાગ્યો છે. ઇકો ફ્રેન્ડલી એટલે લોકોમાં પર્યાવરણની જાગૃતતા તો આવી જ છે. અમે 8-10 બહેનો મળીને અને આ ગણપતિનું કામ કરીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો સાથે છીએ અને આ ઇકો ગણેશનું કામ કરીએ છીએ. અત્યારે તમે લોકો જુઓ છો કે આ કોરોનાની મહામારીમાં ઘણા લોકો બેરોજગાર થયા છે, ઘણાને આર્થિક પરિસ્થિતિ ઘરમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જ્યારે અમે લોકો અહીંયા બહેનોને એક પ્રવૃત્તિની પ્રવૃત્તિ રહી અને આમાંથી એમને એનું ગુજરાન ચાલી શકે એટલું વેતન મળી રહી, બરાબર એ રીતની પ્રવૃત્તિઓ કરીએ છીએ. અત્યારે આ ગણપતિનું અમે લોકો કરીએ છીએ. તમે લોકો જોઈ શકો છો અમારી પાસે ઘણી બધી મૂર્તિ છે. ટોટલી અમે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ, તો માટીની જ બનાવીએ છીએ, અને એ પણ શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ 9 પ્રકારની માટી મિક્સ કરી અને ત્યારબાદ અમે મૂર્તિઓ બનાવીએ છીએ. અને પછી એમાં પણ અમે લોકો કસ્ટમર અમારી પાસે આવે છે અગાઉ અને કહી જાય છે ભાઈ કે અમને આ ટાઈપની જોઈએ છે, અમને કલરમાં જોઈએ છે, કોઈ કહે છે ટ્રેડિશનલમાં, કોઈ કહે છે કે મેટ ફિનિશિંગ જોઈએ છે, કોઈને ફેન્સી લુકમાં જોઈએ છે. તો જેમ કસ્ટમરની ડિમાન્ડ હોય એ રીતે અમે લોકો બનાવી આપીએ છીએ.